આપણે આગળના લેક્ચરમાં લાસ્ટમાં કઈ કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન સમાશે એના વિશે જોઈતું કક્ષાઓના નામ ક્રમમાં કે એલ એમ એન આપવામાં આવેલા હતા પહેલી કક્ષા કે બીજી એલ ત્રીજી એમ અને ચોથી એન એમાં મેક્સિમમ કેટલા ઇલેક્ટ્રોન સમાય ટુ ઇન્ટુ વન સ્ક્વેર એટલે ટુ બીજી કક્ષામાં ટુ ઇન્ટુ ટુ સ્ક્વેર એટલે આઠ ત્રીજીમાં અઢાર ચોથીમાં બત્રીસ ત્યારે એ પણ કીધું હતું કે વાહક અવાહક અને અર્ધવાહકમાં શું ફરક હોય છે તો આજે આપણે અર્ધવાહક ઉપર કોન્સ્ટ કોન્સન્ટ્રેશન કરીશું ના પણ બે પ્રકાર છે એક છે શુદ્ધ અર્ધવાહક અને એક છે અશુદ્ધ અર્ધવાહક તો પહેલાં આપણે શુદ્ધ અર્ધવાહક વિશે જોઈશું આકૃતિમાં દર્શાવેલું છે કે સિલિકોન પરમાણુ છે એની ફરતે ચાર ઇલેક્ટ્રોન રહેલા હોય છે વાહક તત્વમાં છેલ્લી કક્ષામાં એક બે કે ત્રણ ઇલેક્ટ્રોન હોય છે એટલે એ ઇલેક્ટ્રોન કેન્દ્ર સાથે ઓછી ઉર્જાથી જોડાયેલા હોય છે અવાહકમાં પાંચ છ કે સાત ઇલેક્ટ્રોન હોય છે જે કેન્દ્ર સાથે ખૂબ જ સારી ઉર્જાથી જોડાયેલા હોય છે એટલે એને મુક્ત કરી શકાતા નથી એટલે અવાહક છે પણ સેમી કન્ડક્ટરમાં રહેલા ઇલેક્ટ્રોન નથી સંપૂર્ણપણે મુક્ત કે નથી સંપૂર્ણપણે જોડાયેલા તે વાહક અને અવાહકની વચ્ચે એની એનર્જી હોય છે એટલે એનો એનર્જી બેન્ડ ડાયાગ્રામ પણ બંનેની વચ્ચેનો હોય છે તો અર્ધો વાહક છે એ કઈ રીતે જોડાયેલા હોય છે તો કે અર્ધવાહક છે એ સહસંયોજક બંધથી એટલે કે કોવેલેન્ટ બોન્ડથી જોડાયેલા હોય છે એક સિલિકોન પરમાણુમાં આજુબાજુના ચાર ઇલેક્ટ્રોન સાથે સહસંયોજક બંધથી જોડાય છે આકૃતિમાં દર્શાવેલું છે તેમ વચ્ચેનો સિલિકોન પરમાણુ છે એ આજુબાજુના ચારેય સિલિકોન પરમાણુના એક એક ઇલેક્ટ્રોન સાથે સહસંયોજક બંધથી જોડાશે તો આવી જ રીતે આજુબાજુના જે પણ સિલિકોન પરમાણુ છે એ ઉપર પાછળ સાઈડમાં બાજુમાં ઉપર નીચે તો આ રીતે થ્રીડીમાં બધા ઇલેક્ટ્રોન જોડાયેલા હશે તો આ રીતના એક નિયમિત ક્રિસ્ટલ જેવી રચના થશે પણ જ્યારે સિલિકોનના બધા જ પરમાણુઓ એકબીજાએ સહન સંયોજક બંધથી જોડાઈ જાય છે ત્યારે તેમાં કોઈ મુક્ત ઇલેક્ટ્રોન હોતો નથી મુક્ત ઇલેક્ટ્રોન ન હોવાથી એમાં વિદ્યુત પ્રવાહનું વહન થતું નથી વિદ્યુત પ્રવાહનું વહન થતું ન હોવાથી શુદ્ધ સિલિકોન છે વિદ્યુત પ્રવાહનું અવાહક છે પણ તે સામાન્ય રૂમના ટેમ્પરેચરે એને આપણે વિદ્યુતનો અવાહક કહી શકીએ પણ જો ખૂબ તાપમાન વધારવામાં આવે તો સિલિકોનમાં રહેલા ઇલેક્ટ્રોન કોવેલેન્ટ બોન્ડ તોડીને નોર્મલ એવો વિદ્યુત પ્રવાહનું વહન કરી શકે છે પણ રૂમના તાપમાને એટલે કે સત્યાવીસ ડિગ્રી સેલ્સિયસ આપણે કહીએ તો એટલા તાપમાને સિલિકોનમાંથી વિદ્યુત પ્રવાહનું વહન થઈ શકે નહીં એટલે કે પ્યોર સેમિકન્ડક્ટર શુદ્ધ અર્ધવાહક છે એ વિદ્યુત પ્રવાહનું અવાહક છે આપણે અહીંયા કન્ડક્ટર સેમી કન્ડક્ટર ઇન્સ્યુલેટર વચ્ચેનો તફાવત જોઈએ જે ટેબલ ફોર્મમાં આપેલું છે તો દરેકમાં છેલ્લી કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન રહેલા છે એ બતાવેલું છે પેલી કોલમમાં કન્ડક્ટરમાં એક બે અથવા તો ત્રણ ઇલેક્ટ્રોન હોય સેમી કન્ડક્ટરમાં ચાર ઇલેક્ટ્રોન હોય ઇન્સ્યુલેટરમાં પાંચ છ કે સાત ઇલેક્ટ્રોન હોય ને છેલ્લી કક્ષામાં આઠ ઇલેક્ટ્રોન હોય તો એને ન્યુટ્રલ કહેવાય ઓકે એ આદર્શ વાયુઓ ગણાય કેમ કે જે તત્વોની છેલ્લી કક્ષામાં આઠ ઇલેક્ટ્રોન છે એ બધા વાયુ ફોર્મમાં મળી આવે છે ત્રીજી કોલમમાં આપણે દરેકના એક્ઝામ્પલ આપેલા છે કોપર એલ્યુમિનિયમ ગોલ્ડ છે સિલ્વર છે સિલિકોન જર્મેનિયમ કાર્બન ફોસ્ફરસ છે એ સેમિકન્ડક્ટર છે ગ્લાસ રબ્બર વૂડ અને માઇકા છે ઇન્સ્યુલેટર છે હિલિયમ નિયમ આર્ગોન અને ક્રિપ્ટોન ઝેરોન છે એ બધા નોબલ ગેસીસ છે ચોથી કોલમમાં આપણે કન્ડક્ટિવિટી બતાવેલી છે કે કન્ડક્ટરની કન્ડક્ટિવિટી સૌથી વધારે હોય છે એટલે ખૂબ હાઈ હોય છે એમાં વિદ્યુત પ્રવાહનું વહન સહેલાઈથી થાય છે સેમી કન્ડક્ટરની કન્ડક્ટિવિટી છે એ વાહક કરતાં ઓછી હોય છે અને ઇન્સ્યુલેટર કરતાં વધુ હોય છે ઇન્સ્યુલેટરમાં કોઈ પણ પ્રવાહનું વિદ્યુત પ્રવાહનું વહન થઈ શકતું નથી અને નોબલ ગેસીસની કન્ડક્ટિવિટી જોઈએ તો એ મોસ્ટલી બલ્બમાં ઉપયોગ કરવામાં આવે છે બલ્બમાં એટલે કે આર્ગોન વાયુ છે લેમ્પમાં ઉપયોગ કરવામાં આવે છે આપણે જે સાદા લેમ્પ પહેલાં વપરાતા એનો નિયોન વાયુ છે તો આપણે ટેસ્ટરમાં જોઈએ છે એના ઉપરથી નિયોન ટેસ્ટર નામ પડેલું છે તો સેમિકન્ડક્ટરના બે પ્રકાર પડે છે જે આપણે આગળ હમણાં જોયું કે સિલિકોન છે એની ફરતે આજુબાજુના સિલિકોન પરમાણુ સાથે સહસંયોજક બંધથી જોડાય છે અને આવી એક આવર્તનીય રચના બનાવે છે એમાં કોઈ પણ જાતની અશુદ્ધિ એટલે બીજું કોઈ મટિરિયલ એડ કરવામાં આવતું નથી તો એવા મટિરિયલને ઇન્સ્ટિક્સિક સેમિકન્ડક્ટર અથવા તો પ્યોર સેમિકન્ડક્ટર કહેવામાં આવે છે કે નોટ એની ઇમ્પ્યુરિટી ઇઝ એડેડ ઇન સેમિકન્ડક્ટર કે આવા સેમિકન્ડક્ટર અર્ધવાહકમાં કોઈ પણ અશુદ્ધિ ઉમેરવામાં આવતી નથી ઇટ ઇઝ અલ્સો કોલ્ડ ક્રિસ્ટલ સ્ટ્રકચર આવા સિલિકોનની આવર્તનીય રચનાને ક્રિસ્ટલ સ્ટ્રક્ચર એટલે કે સ્ફટિકમય રચના કહેવામાં આવે છે એક્સ્ટેન્સિક સેમી કન્ડક્ટર અથવા તો ઇમ્પ્યોર સેમિકન્ડક્ટર કોને કહેવાય તો કે ઇન્સ્ટેન્સિક શુદ્ધ સેમિકન્ડક્ટરમાં આપણે કોઈ અશુદ્ધિ એડ કરીએ એને આપણે એક્સ્ટેન્સિક સેમિકન્ડક્ટર કહીએ છીએ ટ્રાયવેલેન્ટ ઇમ્પ્યુરિટી પણ હોઈ શકે અને પેન્ટાવેલન્ટ ઇમ્પ્યુરિટી પણ હોઈ શકે તો પહેલાં આપણે જોઈએ કે ટ્રાયવેલેન્ટ ટેટ્રાવેલન્ટ અને પેન્ટાવેલન્ટ ઇમ્પ્યુરિટી કઈ રીતે મળે

આ એક ટેબલ બતાવેલું છે કે જેની અંદર બધા એલિમેન્ટના એક્ઝામ્પલ આપેલા છે તો આપણે જોઈએ ટ્રાયવેલેન્ટ એલિમેન્ટ લિથિયમ બોરોન એલ્યુમિનિયમ ગેલિયમ અને ઇન્ડિયમ આ બધા છે એ ટ્રાયવેલેન્ટ એલિમેન્ટ છે જે પહેલી કોલમમાં છે કેમ કે એની છેલ્લી કક્ષામાં ત્રણ ઇલેક્ટ્રોન રહેલા છે તમે એલ્યુમિનિયમનો પરમાણુ ક્રમાંક જોશો તો એ તેર છે પહેલી કક્ષામાં મેક્સિમમ બે ઇલેક્ટ્રોન સમાય બીજી કક્ષામાં મેક્સિમમ ત્રણ ઇલેક્ટ્રોન બીજી કક્ષામાં મેક્સિમમ આઠ ઇલેક્ટ્રોન સમાય એટલે બે ને આઠ દસ ને છેલ્લી કક્ષામાં એલ્યુમિનિયમના ત્રણ ઇલેક્ટ્રોન હશે આથી એલ્યુમિનિયમને ત્રણ ઇલેક્ટ્રોન હોવાને લીધે ટેટ્રા વેલન્ટ ટ્રાયવેલેન્ટ કહેવામાં આવે છે હવે જોઈએ તો ટેટ્રા વેલેન્ટ કાર્બન સિલિકોન જર્મેનિયમ ટીન લેડ તો આપણે કાર્બનનો પરમાણુ ક્રમાંક ખબર છે કે છ છે પહેલી કક્ષામાં બે ઇલેક્ટ્રોન સમાય અને બીજી કક્ષામાં ચાર ઇલેક્ટ્રોન સમાય એટલે એને ટેટ્રાવેલન્ટ એલિમેન્ટ કહેવામાં આવે છે બીજી કક્ષાની કેમ કે કાર્બનની છેલ્લી કક્ષામાં ચાર ઇલેક્ટ્રોન છે એ જ રીતે સિલિકોનનો પરમાણુ ક્રમાંક ચૌદ છે પહેલી કક્ષામાં બે ઇલેક્ટ્રોન બીજી કક્ષામાં આઠ ઇલેક્ટ્રોન એટલે બે ને આઠ દસ હજી આપણે ચાર ઇલેક્ટ્રોન છે એ સિલિકોનની છેલ્લી કક્ષામાં હશે એટલે ટેટ્રાવેલન્ટ એલિમેન્ટ કહેવાય એ જ રીતે છેલ્લી કોલમ જોઈએ તો પેન્ટાવેલન્ટ એલિમેન્ટમાં નાઇટ્રોજન ફોસ્ફરસ આર્સેનિક અને એન્ટીમની છે ફોસ્ફોરસનો પરમાણુ ક્રમાંક પંદર છે તમે આવર્ત કોષ્ટક જે કહે છે પીરિયોડિક ટેબલ એના એકથી વીસ સુધીના એલિમેન્ટના પરમાણુ ક્રમાંક યાદ રાખશો તો તમને દરેકના પરમાણુ ક્રમાંક ખ્યાલ આવી જશે જે ઉપરના એકથી વીસ છે એના તો ફોસ્ફોરસનો પરમાણુ ક્રમાંક પંદર છે પહેલી કક્ષામાં બે ઇલેક્ટ્રોન બીજી કક્ષામાં આઠ ઇલેક્ટ્રોન અને ત્રીજી કક્ષામાં પાંચ ઇલેક્ટ્રોન હોય છે એટલે એને પેન્ટાવેલન્ટ એલિમેન્ટ કહેવામાં આવે છે તો આ જ રીતે તમે બીજા બધા પરમાણુઓની તત્વોની છેલ્લી કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન છે એ ફાઇન્ડ આઉટ કરી શકો છો તો હવે આપણે ઇન્સ્ટેન્સિક સેમિકન્ડક્ટર ઉપર થોડીક નજર મારીએ તો આપણે આગળ જોયું તેમ સિલિકોન પરમાણુ છે એ એના આજુબાજુના ચાર સિલિકોન પરમાણુ સાથે કોવેલેન્ટ બોન્ડથી જોડાઈને એક આવર્તનીય રચના બનાવશે તો એને ઇન્સ્ટેન્સિક સેમી કહેવામાં આવે છે એન ઇન્સ્ટેન્સિક સેમી કન્ડક્ટર અલ્સો કોલ્ડ અનડોપ્ટ સેમી કન્ડક્ટર એટલે કે ઇન્સ્ટેન્સિક સેમી કંડક્ટરને અનડોપ્ટ આપણે આગળ કીધું સૌથી લેક્ચરની શરૂઆતમાં કે ડોપિંગ એટલે શું તો કે ડોપિંગ એટલે કે અશુદ્ધિ ઉમેરવાની જે પ્રક્રિયા હોય એને ડોપિંગ કહેવામાં આવે પણ શુદ્ધ સિલિકોન એટલે કે ઇન્સ્ટેન્સિક સેમી કન્ડક્ટર છે એમાં કોઈપણ જાતની અશુદ્ધિ ઉમેરવામાં આવતી નથી એટલે એને એન્ડોપ સેમી કન્ડક્ટર પણ કહેવાય છે અથવા તો એને આઈ ટાઈપ સેમિકન્ડક્ટર પણ કહેવાય છે ઇઝ અ પ્યોર સેમિકન્ડક્ટર વિથાઉટ એની સિગ્નિફિકન્ટ ડોપન્ટ સ્પીસીઝ પ્રેઝન્ટ ધ નંબર ઓફ ચાર્જ કેરિયર ઇઝ ધેર ફોર ડિટર્માઇન્ડ બાય પ્રોપર્ટીઝ ઓફ મટિરિયલ ઇટ સેલ્ફ ઇન્સ્ટેડ ઓફ એમાઉન્ટ ઓફ ઇમ્પ્યુરિટી તો ઇન્સ્ટેન્સિક સેમિકન્ડક્ટર છે એની વાહકતા કોના ઉપર આધાર રાખશે તો કે એમાં રહેલા છેલ્લી કક્ષામાં જે ઇલેક્ટ્રોન છે એ કયા બોન્ડથી અને કેટલા મજબૂતાઈથી બોન્ડથી જોડાયેલા છે એના આધારે આપણે કહી શકશું કેમ કે એમાં કોઈ પણ ઇમ્પ્યુરિટી હોતી નથી તો આપણે એ મટિરિયલની પોતાની પ્રોપર્ટીને આધારે એની વાહકતા નક્કી કરી શકશું એમાં નંબર ઓફ ચાર્જ કેરિયર કેટલા હશે નંબર ઓફ ચાર્જ કેરિયર એટલે કે હોલ અને ઇલેક્ટ્રોન હોય છે હવે આપણે જોઈએ એક્સટેન્સિક સેમી કન્ડક્ટર એક્સટેન્સિક સેમિકન્ડક્ટર આર સેમિકન્ડક્ટર ધેટ આર ડોપ્ટ વિથ સ્પેસિફિક ઇમ્પ્યુરિટી એક્સ્ટેન્સિક સેમિકન્ડક્ટર એટલે કે એવા સેમિકન્ડક્ટર કે જેની અંદર થોડીક અશુદ્ધિ ઉમેરવામાં આવે છે the ઇમ્પ્યુરિટી modify the ઇલેક્ટ્રિકલ properties ઓફ semiconductor and એન્ડ મેક્સ ઇટ્સ મોર સુટેબલ ફોર ઇલેક્ટ્રોનિક such as diode ડાયોડ એન્ડ ટ્રાન્ઝિસ્ટર શુદ્ધ સેમિકન્ડક્ટર છે વિદ્યુતનો અવાહક છે આથી આપણે એમાં કોઈ અશુદ્ધિ ઉમેરીએ છીએ ટ્રાયવેલેન્ટ અથવા તો પેન્ટાવેલન્ટ આ અશુદ્ધિ ઉમેરવાને લીધે એમાં ઇલેક્ટ્રોન્સ અને હોલનું નિર્માણ થાય છે મુક્ત ઇલેક્ટ્રોન્સ અને હોલ્સ મળે છે અને વિદ્યુત પ્રવાહનું વહન થઈ શકે છે ધ પ્રોસેસ ઓફ એડિંગ ઇમ્પ્યુરિટીઝ ડિલિવરીટી ઇઝ ટર્મ એઝ ડોપિંગ તો અશુદ્ધિ ઉમેરવાની આ પ્રક્રિયાને આપણે ડોપિંગ કહીએ છીએ આપણે બે રીતની અશુદ્ધિ ઉમેરી શકીએ છીએ સિલિકોનની અંદર એક પેન્ટાવેલન્ટ અશુદ્ધિ પેન્ટાવેલેન્ટ એટલે કે જે એલિમેન્ટ એટલે કે તત્વની છેલ્લી કક્ષામાં પાંચ ઇલેક્ટ્રોન હોય તો એને પેન્ટાવેલેન્ટ ઇમ્પ્યુરિટી કહેવાય અને ટ્રાયવેલેન્ટ ઇમ્પ્યુરિટી એટલે કે જે તત્વની છેલ્લી કક્ષામાં પાંચ સોરી ત્રણ ઇલેક્ટ્રોન હોય તેને ટ્રાયબલિન્ટ ઇમ્પ્યુરિટી કહેવાય બાજુમાં તમને એન ટાઈપ મટિરિયલમાં પી બી બતાવ્યું છે પીબી થોડુંક ઇમેજમાં ભૂલ છે એમાં ખરેખર પી ખાલી ગણો કેપિટલ પી એટલે કે ફોસ્ફરસ આપણે સિલિકોનની અંદર ફોસ્ફરસ એડ કરશું તો શું થશે તો કે ફોસ્ફરસની છેલ્લી કક્ષામાં પાંચ ઇલેક્ટ્રોન છે પાંચ ઇલેક્ટ્રોનમાંથી ચાર ઇલેક્ટ્રોન આજુબાજુના સિલિકોન પરમાણુ સાથે જોડાશે અને એક ઇલેક્ટ્રોન છે એ મુક્ત રીતે ગતિ કરશે આ ઇલેક્ટ્રોનનો ચાર્જ નેગેટિવ હોવાને લીધે આપણે તેને એન ટાઈપ મટિરિયલ કહી શકીએ એટલે કે જો સિલિકોન અથવા તો કોઈપણ શુદ્ધ સેમિકન્ડક્ટરમાં પેન્ટાવેલેન્ટ અશુદ્ધિ ફોસ્ફરસ જેવી પેન્ટાવેલન્ટ અશુદ્ધિ એડ કરવામાં આવે તો ચાર ઇલેક્ટ્રોન આજુબાજુ જોડાય છે અને એક ઇલેક્ટ્રોન મુક્ત મળે છે એટલે કે એ તત્વમાં એક ઇલેક્ટ્રોન તમને વધારાનો મળે છે કે જે ફોસ્ફરસ શું કરે છે દાન કરે છે તમે જે અશુદ્ધિ ઉમેરો છો એ ઇલેક્ટ્રોન આપે છે એટલે કે એ દાન કરે છે એટલે એને ડોનર ઇમ્પ્યુરિટી પણ કહેવામાં આવે તો આ જે ઇલેક્ટ્રોન દાન કર્યો એનો ચાર્જ છે એને લીધે જે તમારો મટિરિયલ બને છે એ એનો ચાર્જ કેવો બની જાય છે નેગેટિવ આ નેગેટિવના એન ઉપરથી આવા મટિરિયલને એન ટાઇપ મટિરિયલ કહેવામાં આવે છે શુદ્ધ સિલિકોનમાં તમે પેન્ટાવેલન્ટ અશુદ્ધિ ઉમેરો તો તમને એન ટાઇપ મટિરિયલ મળે એ જ રીતે જોઈએ તો પેન્ટાવેલન્ટ અશુદ્ધિની જગ્યાએ આપણે દાખલા તરીકે ટ્રાયવેલેન્ટ અશુદ્ધિ એડ કરીએ દાખલા તરીકે બોરોન બોરોનનો પરમાણુ ક્રમાંક પાંચ છે એની છેલ્લી કક્ષામાં ત્રણ ઇલેક્ટ્રોન છે એટલે ત્રણ ઇલેક્ટ્રોન છે આજુબાજુના સિલિકોન પરમાણુ સાથે જોડાશે અને એક હોલ છે એ ખાલી રહેશે ટૂંકમાં એક સિલિકોન હારે બાદ સંસંયોજક બંધથી જોડાઈ શકશે નહીં સંસંયોજક બંધથી જોડાશે નહીં એટલે કે એ જગ્યા ખાલી રહેશે એના આપણે હોલ કહીએ છીએ આ હોલમાં કોઈ પણ મુક્ત થયેલો ઇલેક્ટ્રોન આવીને રહી શકે છે એટલે કે એ કોઈ પણ ઇલેક્ટ્રોનને એક્સેપ્ટ કરી શકે છે આ હોલ છે એ જે આપણે લાલ રાઉન્ડથી બતાવેલો છે આકૃતિમાં આથી એને એક્સેપ્ટર ઇમ્પ્યુરિટી પણ કહેવાય છે જેમ ઇલેક્ટ્રોનનો ચાર્જ નેગેટિવ છે એમ આપણે ઇમેજિન કરીએ છીએ કે હોલનો ચાર્જ પોઝિટિવ છે એટલે પોઝિટિવના પી ઉપરથી આવા મટિરિયલને પી ટાઇપ મટિરિયલ કહેવાય છે પી ટાઈપ સેમિકન્ડક્ટર કંડક્ટર અપી ટાઈપ સેમિકન્ડક્ટર ઇઝ અ ટાઈપ ઓફ સેમી વેન ટ્રાઈવેલેન્ટ ઇમ્પ્યુરિટી ઇઝ એડેડ ટુ ઇન્સ્ટેન્સિક ઓર પ્યોર સેમી કંડક્ટર દેન ઇટ ઇઝ સેઇટ ટુ બી એન પી ટાઈપ સેમી કંડક્ટર ટ્રાઈવેલેન્ટ ઇમ્પ્યુરિટી સચ ઇઝ બોરોન ગેલિયમ ઇન્ડિયમ એલ્યુમિનિયમ ઓલ્સો આર કોલ્ડ એક્સેપ્ટર ઇમ્પ્યુરિટી કે પી ટાઈપ સેમિકન્ડક્ટર છે એ કઈ રીતે બને છે તો કે શુદ્ધ સેમિકન્ડક્ટરમાં ટ્રાઇવેલેન્ટ એટલે કે ત્રિસંયોજી ઇમ્પ્યુરિટી અશુદ્ધિ નાખીએ બરાબર પ્યોર સેમિકન્ડક્ટરમાં ટ્રાઈવેલેન્ટ અશુદ્ધિ નાખીએ તો તમને પી ટાઈપ સેમિકન્ડક્ટર મળે છે ટ્રાયવેલેન્ટ અશુદ્ધિ કઈ છે તો કે બોરોન ગેલિયમ ઇન્ડિયમ એલ્યુમિનિયમ વગેરે તો પી ટાઈપ મટિરિયલ બનવા માટે આપણે આકૃતિમાં દર્શાવેલું છે જે આપણે આગળ સમજ્યા ઈજ છે કે સિલિકોન છે એમાં આપણે જો બોરોનની અશુદ્ધિ ઉમેરીએ તો બોરોન છે આજુબાજુના ત્રણ સિલિકોન પરમાણુ સાથે જોડાશે પણ એક હોલ છે એ ખાલી રહેશે એટલે કે ત્યાં કોઈ પણ ઇલેક્ટ્રોન આવી શકે એટલે એને એક્સેપ્ટર ઇમ્પ્યુરિટી પણ કહેવાય ટ્રાઇવેલેન્ટ અશુદ્ધિને એક્સેપ્ટર ઇમ્પ્યુરિટી પણ કહેવાય એટલે કે શુદ્ધ સેમિકન્ડક્ટરમાં તમે ટ્રાયવેલેન્ટ એટલે કે એક્સેપ્ટર ઇમ્પ્યુરિટી એડ કરશો તો તમને પી ટાઈપ મટિરિયલ મળશે એ જ રીતે એન ટાઇપ મટીરિયલ કોને કહેવાય એન ટાઈપ સેમિકન્ડક્ટર ઇઝ ડિફાઈન એઝ અ ટાઈપ ઓફ એક્સ્ટેન્સિક સેમિકન્ડક્ટર ડોપ વિથ અ પેન્ટાવેલન્ટ ઇમ્પ્યુરિટી એલિમેન્ટ વિચ હેવ ફાઈવ ઇલેક્ટ્રોન ઇટ્સ બેલેન્સ સેલ ધ પેન્ટાવેલન્ટ ઇમ્પ્યુરિટી ઓર ડોપન એલિમેન્ટ આર એડેડ ઇન એન ટાઈપ સેમિકન્ડક્ટર ટુ ઇન્ક્રીઝ ધ નંબર ઓફ ઇલેક્ટ્રોન્સ ફોર કન્ડક્શન શુદ્ધ સિલિકોનની અંદર તમે પેન્ટાવેલન્ટ અશુદ્ધિ એડ કરો એટલે કે શુદ્ધ અર્ધવાહકની અંદર તમે પંચ સંયોજી એટલે કે પેન્ટાવેલન્ટ અશુદ્ધિ એડ કરો તો તમને એન ટાઈપ મટિરિયલ મળે પેલ પેન્ટાવેલન્ટ અશુદ્ધિ છે એ આપણે ફોસ્ફરસ નાઇટ્રોજન એ બધી પેન્ટાવેલન્ટ અશુદ્ધિ છે જે આપણે આગળ ટેબલમાં જોઈ ચૂક્યા છે પેન્ટાવેલન્ટ અશુદ્ધિ શુદ્ધ સિલિકોનમાં એડ કરીએ તો શું થાય તો કે એક ઇલેક્ટ્રોન તે દાનમાં આપે એટલે એને ડોનર ઇમ્પ્યુરિટી કહેવાય એક ઇલેક્ટ્રોન દાનમાં આપે એટલે કે ઇલેક્ટ્રોનની સંખ્યા વધે અશુદ્ધિ ઉમેરવાથી ઇલેક્ટ્રોનની સંખ્યા વધે મટિરિયલની અંદર એટલે એને વિદ્યુતનું વહન કરી શકે અને આનાથી વિદ્યુત વાહકતા વધે છે તો આકૃતિમાં આપણે સિલિકોનની અંદર ફોસ્ફરસ પરમાણુ એડ કરશું તો ફોસ્ફરસના પાંચમાંથી ચાર ઇલેક્ટ્રોન સિલિકોન હારે જોડાઈ જશે એક ઇલેક્ટ્રોન ખાલી રહેશે તે મુક્ત રીતે ફરશે અને વિદ્યુત પ્રવાહનું વહન કરશે તો આ રીતે આપણે શુદ્ધ સેમિકન્ડક્ટરમાં અશુદ્ધિ ઉમેરીને આપણે વિદ્યુતનો અવાહક જે છે નોર્મલ ટેમ્પરેચર કે રૂમના ટેમ્પરેચર એને વિદ્યુતનું વાહક બનાવી શકીએ છીએ અને એની અંદર વિદ્યુત પ્રવાહનું વહન થાય છે તો આપણે ઓવરઓલ સમરી જોઈએ તો સેમિકન્ડક્ટરના મુખ્ય પ્રકારમાં એક્સ્ટેન્સિક અને ઇન્સ્ટેન્સિક આવશે એક્સ્ટેન્સિક પી ટાઈપ અને એન ટાઈપ અને ઇન્સ્ટેન્સિક એટલે કે પ્યોર સેમિકન્ડક્ટર સેમિકન્ડક્ટર એટલે કે જેની વિદ્યુત વાહકતા છે એ વાહક કરતા ઓછી અને અવાહક કરતા વધુ એને સેમિકન્ડક્ટર કહેવાય એકદમ પ્યોર સેમિકન્ડક્ટર કન્ડક્ટર છે એને ઇન્સ્ટેન્સિક કહેવાય અને જેમાં અશુદ્ધિ ઉમેરવામાં આવે એને સેમી સેમિકન્ડક્ટર કહેવાય એક્સટેન્સિક સેમિકન્ડક્ટરના બે પ્રકાર છે અહીંયા ટેબલની અંદર લખવામાં ભૂલ થયેલી છે કે પી ટાઈપ મટિરિયલ છે એમાં ટ્રાયવેલેન્ટ ઇમ્પ્યુરિટી એડ કરવામાં આવે છે નહીં કે પેન્ટાવેલન્ટ પી ટાઇપ મટિરિયલ મેળવવું હોય તો એમાં ટ્રાયવેલેન્ટ ઇમ્પ્યુરિટી એડ કરવામાં આવે છે અને એન ટાઇપ મટિરિયલ મેળવવું હોય તો એમાં પેન્ટાવેલન્ટ ઇમ્પ્યુરિટી એડ કરવામાં આવે છે પ્યોર સેમી કન્ડક્ટરમાં કોઈ પણ ઇમ્પ્યુરિટી એડ કરવામાં આવતી નથી એકદમ શુદ્ધ સેમી કંડક્ટર હોય છે થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયો સજેસ્ટ ઇફ એની સજેશન રિક્વાયર્ડ થેન્ક યુ